વિષય હતો. છેલ્લે આપણે દાખલા નંબર 12 જોયો હતો. એ દાખલામાં રોકડ મેળ પરથી કટોણી કરવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે રોકડ મેળ છે તૈયાર હશે, કારણ કે આપણે લાસ્ટ વિડિયો લેતી પણ રોકડ મેળ બનાવેલો હતો, ખાતામાં કટોણી બાકી હતી. મેં તમને એમાં ખાતાઓ વળી લીધા હતા. એક વેચાણ ખાતું, દેવશંકરનું ખાતું, પ્રેમશંકરનું ખાતું, ખરીદ ખાતું, સ્ટેશનરી ખર્ચ ખાતું, શિવશંકરનું ખાતું, જાહેરાત ખર્ચ ખાતું, દુકાન ખર્ચ ખાતું, ઉપાડ ખાતું આપેલ હતા મને મળે હતા. એટલા ખાતાઓ વિદ્યાર્થી મિત્રો આપણે બનાવવાના હતા. એ બધા ખાતાઓ મેં જે બોર્ડ ઉપર દોરી લીધા છે. હવે આપણે એમાં ખતમણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મેં પહેલા એક ખાતામાં બધું લખ્યું છે, તારીખ, વિગત, ગોપા રકમ, તારીખ, વિગત, ભરેપાના રકમ, બાકી બધા ખાતાઓમાં મેં લખેલું નથી. તમારે ઝૂંપડામાં લખો ત્યારે બધા જ ખાતાઓમાં તારીખ, વિગત, નોંધણીપાના નંબર, રકમ, રૂપિયા, બધી વિગત તમારે વિદ્યાર્થી મિત્રો લખવાની છે. બરાબર છે? આપણે શરૂ કરીશું ખાતા વહી ખતવણી રોકડ મેળ પરથી. પણ એની પહેલા તમારી પાસે રોકડ મેળ હોવો જોઈએ બનાવેલો, અને તમારી ટેક્સ્ટબુક છે તમારી સામે ખુલી હોવી જોઈએ. રોકડ મેળ તમારા ઝૂંપડામાં તમે લખેલો છે, અને એ દાખલો છે પેજ નંબર 246 ઉપર. મહાશંકરના ઝૂંપડે છે ખાતા વહી ખતવણી છે. મહાશંકરના ઝૂંપડે ખાતા વહી. પણ વિદ્યાર્થી મિત્રો, માં પહેલો તમે ઉધાર બાજુ જે રોકડ સિલબ અને બેંક સિલબ લખેલી છે, બાકી આ ભલે હોય હોય નહીં. પછી આપણે એક જમા આવશે ઉધાર બાજુ રોકડ મેળમાં. તમે બેંક ખાતે 3 તારીખનો વ્યવહાર છે લખેલો છે, તો બેંકમાં 12,000 બેંકમાંથી 12,000 રૂપિયા ઉપાડ્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો, જમા ખર્ચી વ્યવહાર છે રોકડ ખાતું અને બેંક ખાતું. રોકડ ખાતું અને બેંક ખાતું બંને અસર થતી હોય ને એની ખાતામાં ખતવણી ન થાય, કારણ કે રોકડ ખાતું અને બેંક ખાતું આ છે રોકડ મેળ છે, એમાં ખતવણી થશે નહીં. એટલે જ ખાતા વહી પાના રૂપમાં જમા ખર્ચી વ્યવહાર લખાય છે, કે ખાતું બનાવવાનું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, પછી તમારા 4 તારીખનો જે વ્યવહાર છે એ આપણે માલ રોકડેથી ખરીદ્યો છે, રોકડેથી વેચ્યો છે. તો પેલા વેચાણની વાત કરી લે, આપણે ઉધાર બધું જોઈએ છે રોકડ મેળ. એમાં વેચાણ ખાતે લખ્યું છે અને કયા ખાનામાં રકમ લખી છે રોકડ. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખ્યું છે, તો વેચાણ ખાતામાં આપણે જમા બાજુ લખશું. કઈ બાજુ લખશું? જમા બાજુ. એમાં જેટલા રૂપિયા લખ્યા છે 16,000 લખ્યા છે, આપણે 16,000 લખ્યા. તારીખ છે 2016 ઓક્ટોબર, 2016 ઓક્ટોબર છે 4, એમાં જે તારીખ હતી એ જ લખી. પણ વિગતમાં શું લખાય વિદ્યાર્થી મિત્રો? તો કે રોકડ મેળમાં જે ખાતામાં આપણે રકમ લઈની છે ને એ ખાતે લખાય. વિગત રકમમાં જો રોકડ ખાતામાં રકમ લઈની છે તો આપણે કોના ખાતે લખશું? રોકડ કોના ખાતે લખશું? એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ 9 તારીખનો વ્યવહાર છે. દેવશંકર પાસેથી 16,200 ના લેણા પેટે 6,000 રોકડા 10,000 અમારી જૂતી હિસાબે મેળવ્યો હતો. રોકડ મેળમાં તમે જુઓ છો, રોકડ મેળમાં તમે જુઓ છો ઉધાર બાજુ દેવશંકર ખાતે લખ્યું છે. આ દેવશંકર નું ખાતું છે. રોકડ મેળમાં ઉધાર બાજુ લખ્યું છે, દેવશંકર માં કઈ બાજુ લખશું? જમા બાજુ લખશું. ત્રણેય રકમ હું પેલા લખી નાખું છું. એક 6,000 લેખા છે, પછી 10,000 અને 200. તારીખમાં તારીખ લખશું 2016 ઓક્ટોબર હતી 9. હવે 6,000 ની સામે શું લખું? 10,000 ની સામે શું લખું? અને 200 રૂપિયા ની સામે શું લખું? તો 6,000 રૂપિયા તમે ક્યાં ખાનામાં લખ્યા છે રોકડ? તો 6,000 ની સામે આપણે લખશું રોકડ ખાતે. 10,000 ને ક્યાં ખાનામાં રકમ લખી છે? બેંક. જો વિદ્યાર્થી મિત્રો, 9મા વ્યવહારની ખતવણી જ બધે કરતા અઘરી હતી. મેં શું કહ્યું?
તો કે રોકડ મેન માં કઈ બાજુ લખું છું ઉધાર બાજુ તો ખાતામાં મારે લખવાનું કઈ જમા બાજુ મે જમા બાજુ જે રોકડ મેન માં ત્રણે રકમ લખેલી હતી 6000 10000 ને 200 ત્રણે રકમ લખી 6000 ક્યાં ખાતા લખી ખાતા રોકડ ખાતામાં એની સાથે કોના ખાતા લખું રોકડ ખાતા 10000 ક્યાં ખાતા લખી ખાતા બેંક કોના ખાતા લખી બેંક ખાતા 200 રૂપિયા ક્યાં ખાતા લખી ખાતા વોટર લખું વોટર ખાતા તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 12 તારીખ નો વ્યવહાર છે પ્રેમચંદ્ર પાસે કે પ્રેમચંદ્ર પાસેથી 8660 લેવાના હતા તેમાંથી 8600 છે રોકડા છે તો ખાતું ચૂકતે કર્યું છે જો વિદ્યાર્થી મિત્રો રોકડ મેમાંથી ઉધાર બાજુ લખેલું છે એટલે પ્રેમચંદ્રના ખાતામાં કઈ બાજુ લખવાનું થશે જમા બાજુ એમાં જમા બે રકમ લખવાની થશે 8600 રૂપિયા અને 80 રૂપિયા આ બે રકમ મેં લખી નાખી તારીખ લખી નાખું 2016 ઓક્ટોબર થી 12 વિગતમાં કોના ખાતે લખું તો કે રકમ ક્યાં ખાનામાં લખેલી છે રોકડ ખાતા તો અહીંયા કોના ખાતે લખું રોકડ ખાતે 80 રૂપિયાની રકમ ક્યાં ખાનામાં લખેલી છે બતાવો આપે બતાવો ખાતે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુની બધી વિગતો છે એના ખાતામાં આપણે દોડી દઈએ છીએ ઉધાર બાજુ જેટલી ખાતાઓ કરવાની હતી એ બધા ખાતાઓમાં આપણે જમા બાજુ તો હવે જમા બાજુની ખાતાઓની કરતા હશું કઈ બાજુની જમા બાજુની જ્યારે આપણે ખાતાઓની કરતા હશું તો આપણે ખાતાઓની કઈ બાજુ લખશું હવે ઉધાર બાજુ લખશું ખાતામાંથી બાજુ લખશું ઉધાર કારણ કે રોકડ કે બેંક ખાતે જમા થયું જે તે ખાતું લેવું છે એના ખાતે શું થાય ઉધાર થાય તો પેલા રોકડ ખાતે 12000 લખ્યા છે પણ જમા ખર્ચી ગયો પાછો વિદ્યાર્થી મિત્રો એટલે એની આપણે ખાતામાં ખાતાઓની કરશું ચાર વિગતમાં કોના ખાતે લખું તો કે ક્યાં ખાનામાં રકમ લખી છે રોકડના તો આપણે કોના ખાતે લખશું રોકડ ખાતે ક્લિયર વિદ્યાર્થી મિત્રો રોકડ વહેવા જમા બાજુ છે અને જે તે ખાતામાં ઉધાર બાજુ ખાતો બની થાય એના પછી નો વ્યવહાર છે 5 તારીખ સ્ટેશનરી ખર્ચ હવે સ્ટેશનરી ખર્ચ નો ખાતો આવ્યો એમાં લખેલા છે 1200 રૂપિયા જમા બાજુ છે એટલે આપણા ખાતામાં કઈ બાજુ લખશું ઉધાર બાજુ 2016 ઓક્ટોબર આપેલી છે 5 વિગતમાં કોના ખાતે લખશું તો કે રકમ ક્યાં ખાતામાં લખી છે બેંકના ખાતા કારણ કે આપણે જાહેર ખર્ચ છે ચેક થી આપ્યું છે ને એટલા માટે અને સોરી સ્ટેશનરી ખર્ચ છે એનો આપણે ચેક આપ્યો છે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક આપ્યો છે બેંકના ખાતામાં રકમ દેખી છે પંદર ચૂકવવાના હતા જેને બદલે પિસ્તાલીસો શિવશંકરના ખાતામાં આમાં રોકડ મેળમાં જમા બાજુ છે તો શિવશંકરના ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું 4500 રૂપિયા લખશું અને બીજા 15 રૂપિયા લખ્યા છે એ પણ લખશું 2016 અને ઓક્ટોબર છે એમાં 8 4500 ની સામે શું લખશું તો કે ક્યાં ખાતામાં 4500 લખ્યા છે બેંકમાં તો કોના ખાતે લખશું આપણે બેંક ખાતે 15 રૂપિયા છે એ મળેલ બટા જાહેરાત ખર્ચ ના 1200 રૂપિયા આપણે ચેક થી ચૂકવા લે જાહેરાત ખર્ચ રોકડ વેમાં જમા બાજુ લખો છે જાહેરાત ખર્ચ ના ખાતામાં ઉધાર બાજુ લખશું 2016 ઓક્ટોબર છે 10 કેટલા રૂપિયા છે તો કે જાહેરાત ખર્ચના 2100 રૂપિયા હતા કેટલા રૂપિયા હતા 2100 રૂપિયા
વિગતમાં કોના ખાતે લખશું તો કયા ખાતામાં રકમ રહેતી છે બેંક તો કોના ખાતે લખશું આપણે બેંક ખાતે કોના ખાતે લખશું બેંક ખાતે 11 તારીખ છે દુકાન ખર્ચ આપેલો છે 2200 હવે દુકાન ખર્ચ ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાના થશે 2200 રૂપિયા તારીખ આપેલી છે 2016 ઓક્ટોબર 11 વિગતમાં કોના ખાતે લખશું તો કે રકમ કયા ખાતામાં લેતી છે રોકડના તો કોના ખાતે લખશું અહીંયા રોકડ ખાતે પછી એના પછી ઉપાડ ખાતે પણ વિદ્યાર્થી મિત્રો લખેલા છે એ જ તારીખ આપેલી છે ઉપાડ ખાતે અને ઉપાડ ખાતે લખેલા છે 1200 કેટલા લખેલા છે 1200 તો ઉપાડ ખાતામાં ઉધાર બાજુ 1200 રૂપિયા લેખા 2016 ઓક્ટોબર 11 છે એમ લખી દે કે મને આરસ છે દુકાન ખર્ચ નો ઉપાડ બે ખાતું છે આપણે એકસાથે થયેલા છે એક જ યુગમાં 11 છે એ 11 છે તે યુગમાં કે ઘરનું લેપ લીધે દુકાનનું લેપ તમે જોયું હોય તો જે રોકડ બેંકમાં ઉધાર બાજુ જેટલા ખાતા હતા એ બધા ખાતા જમા બાજુ લેખા રોકડ બેંકમાં જમા બાજુ જેટલા ખાતાઓ હતા ખરીદ વિદ્યાર્થી મિત્રો આ રોકડ બેંક પરથી હજી બે જે ખાતાઓ છે આપેલ બટાવો ને મળે બટાવો કુલ આપેલ વટાવ કૌંસમાં લખશું રોકડ બેડ મુજબ એટલે વિદ્યાર્થી મિત્રો કોઈને પ્રશ્ન છે ઉધાર બાજુ જે હતો આપેલ વટાવ હતો લેખો આપણે ઉધાર બાજુ અને એની સામે લેખું શું આપણે તો કે આપેલ વટાવ કોનો વટાવ છે તો કે આપેલો વટાવ છે જે આપણે લખેલો છે તો વિદ્યાર્થી મિત્રો એ ઉધાર બાજુ જે રૂપિયા હતા એ ઉધાર બાજુ લેખા આપણે જમા બાજુ જેટલા રૂપિયા આપેલા છે જમા બાજુ રૂપિયા આપેલા છે આપને 15 રૂપિયા આપેલા છે તો ભલે બટાવના ખાનામાં જમા બાજુ અને 2016 ઓગસ્ટ પછી ઓક્ટોબર છેલ્લી હતી 12 ત્યાં વર્ષ કુલ મળે વટાવ અહીંયા લખી નાખવાનું રોકડ મેળ મુજબ જો આમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા કારણ કે ઉધાર બાજુ જે વટાવ છે એ બધો આપણે આપેલો વટાવ છે જમા બાજુ જે વટાવ છે એ બધો મળેલો વટાવ છે અને એ રોકડ મેળ ઉધાર બાજુ છે એ ઉધાર બાજુ જમા બાજુ છે એ જમા બાજુ તો વિદ્યાર્થી મિત્રો આ રોકડ મેળ ઉપરથી ખાતાઓની સાવ સહેલી છે અને બાકી બહુ ઉપયોગી નથી પૂરી ગઈ તો ખાતા વાય ખતવણી છે એ આપણે આમ જોઈએ તો બધી ખતવણીઓ છે તમને આવડી ગઈ છે પણ વિદ્યાર્થી મિત્રો હજી એના ખાતાઓ બંધ કરતા આપણે નથી આવડતું હવે ખાતાઓ બંધ કરવા માટે પહેલાં આપણે આમનો ઉપરથી ખાતાઓ બનાવશું પાછા
એની ખતવણી કરશું અને ખાતાઓની બાકીઓ શોધશું. ખાતાઓ બંધ કરી ઉધાર બાકી જમા બાકીઓ છે એ શોધશું. એટલે હવે જ્યારે આપણે વીડિયો લેક્ચર આવશે એટલે આપણે દાખલ ભરવાના છીએ આમનો ઉપરથી ખતવણી કરવાની અને ખાતાની બાકી શોધવાની. દાખલો છે 14. કેટલાઓ દાખલો છે? 14મો દાખલો વિદ્યાર્થી મિત્રો, વાવ પરને વિડિયો લેક્ચરમાં આમનો ઉપરથી ખતવણી કરવાના છીએ. તમે આ જે 12મો દાખલો છે એ તમારા ચોપડામાં છે લખી લેજો. રોકડ વેટ પછી અને ત્યાર પછી હજી એક તમને ઉદાહરણ આપું છું. 8 ઉદાહરણ 8 હોમવર્ક છે વિદ્યાર્થી. ઉદાહરણ 8 જો 12મો દાખલો લખાઈ જાય કે પછી તમારા ઉદાહરણ છે 8 છે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે. પેટા નોંધ, રોકડ મેળ, આમનોંધ ઉપરથી ખતવણી પૂરી કરી. હવે આપણે ખાતાઓની બાકીઓ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં છે મેળવશું. ત્યાં સુધી આપણે આજ વિડીયો લેક્ચર અહીં સુધી રાખીશું. થેન્ક યુ.